નમસ્કાર વાલીશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, હું યશ કોટક ધોરણ 12ની અંદર SPCC વિષયના શિક્ષક તરીકે રાધિકા સ્કૂલ વતી ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે SPCC વિષયની અંદર વિભાગ 2માં ચેપ્ટર નંબર 2 એટલે કે શેરની ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ તેના વિશે વાત કરવાની છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે શેર ફેરબદલી એટલે શું, તેનો અર્થ શું થાય છે. તો કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક મરજિયાત રીતે અથવા તો સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને માલિકી હકની ફેરબદલી થાય તેને શેર ફેરબદલી કહેવાય છે. તો મિત્રો, કહેવાય એમ માગે છે કે કંપનીની અંદર જે જે લોકોએ શેરની ખરીદી કરેલી છે તો તે બધાને શેર ધારકો કહે છે. તો અમુક લોકો છે એ શેર ખરીદતા પણ હોય છે અને ભવિષ્યમાં તેને વેચી પણ નાખતા હોય છે. તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાના શેર વેચે છે અથવા તો પોતાના શેર છે એ બીજી વ્યક્તિને અર્પણ કરે છે, તેને માલિકી આપે છે, તો ત્યારે તેને શેરની ફેરબદલી કરેલી કહેવાય છે. જ્યારે શેરહોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે કે હક જતો કરે ત્યારે તેની માલિકી કે સભ્યપદ સમાપ્ત થાય છે અને આ સભ્યપદ જે વ્યક્તિ ખરીદે કે જેના તરફેણમાં હક જતો કર્યો હોય તેને મળે છે. એટલે કે જ્યારે પણ કોઈ શેરધારક પોતાના શેર અન્ય વ્યક્તિને નાણાં દ્વારા વેચે છે તો ત્યારે જે વેચનાર શેરહોલ્ડર છે તેનો સભ્યપદનો અંત આવે છે, એટલે કે તેની માલિકીનો અંત આવે છે અને જે નવા ખરીદનાર છે તેનું સભ્યપદ મળે છે. એટલે કે કોઈપણ કંપનીની અંદર જે જે લોકોએ શેર ખરીદેલા હોય તો તેને શેર હોલ્ડર પણ કહેવાય છે અને એક સભ્ય પણ કહેવાય છે. તો જેટલા જેટલા સભ્યો છે એની નોંધણી કંપનીના સભ્યપત્રકની અંદર થયેલી હોય છે. તો જ્યારે કોઈ નવા શેરધારક આવે છે તો ત્યારે તેનું નામ સભ્યપત્રકની અંદર લખવામાં આવે છે અને જ્યારે કોઈ શેરધારક પોતાના શેર વેચે છે તો ત્યારે સભ્યપત્રકમાંથી તેનું નામ રદ કરવામાં આવે છે. જે કંપનીના શેર હોય તે કંપની મંજૂરી આપે ત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને કંપનીની અંદર શેરની ખરીદી કે વેચવાની કરવી હોય ત્યારે તેને કંપનીની મંજૂરી લેવી ફરજિયાત છે. આગળ જોઈએ. ત્યારબાદનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે મિત્રો, શેર ફેરબદલીનું મહત્વ. એટલે કે શેર ફેરબદલી શા માટે કરવામાં આવે છે, તેનાથી શું લાભ થાય છે. વાંચી અંદર. કંપનીના શેરહોલ્ડરોને શેર વેચવાનો, બક્ષીસ આપવાનો અને ગીરો મૂકવાનો અધિકાર છે. એટલે કે જે જે લોકોએ શેર ખરીદેલા છે તો તે લોકોને પોતાના શેર સ્વતંત્ર રીતે વેચવાનો અધિકાર છે અથવા તો પોતાના શેરને દાન કરી દેવાનો પણ અધિકાર છે અથવા તો તે પોતાના શેર ગીરવે પણ મૂકી શકે છે. શેર બજાર એ મૂડી બજારનો સ્ત્રોત છે, તેથી તેને દેશના વિકાસની પારાશીસી કહેવામાં આવે છે. એટલે કે મૂડી બજારની અંદર વાત કરીએ મિત્રો, તો મૂડી બજારમાં શેર, ડિબેન્ચર, બોન્ડ અને આવી પ્રકારની ઘણી બધી જામીનગીરીઓનો સમાવેશ થાય છે કે જે લાંબા ગાળાની જામીનગીરીઓ તરીકે ઓળખાય છે. એટલે કે શેર છે એ લાંબા ગાળા માટે ખરીદવામાં અને વેચવામાં આવે છે, તો એ મૂડી બજારના સ્ત્રોત કહેવાય છે. જે જામીનગીરી આપણને ટૂંકા ગાળા માટે પ્રાપ્ત થાય છે તો તે નાણાં બજારની અંદર આવે છે, પરંતુ શેર છે એ લાંબા ગાળાની મૂડી છે તેથી તેને મૂડી બજારની અંદર સમાવવામાં આવેલી છે. ત્યારબાદ મહત્વના મુદ્દાની અંદર પહેલો મુદ્દો વાંચીએ, ફેરબદલીથી સરકારને આવક થાય છે. જેમ ફેરબદલી કે વેચાણ વધે તેમ સરકારને વધુ પ્રમાણમાં આવક થાય છે, કારણ કે ફેરબદલી પર કર નાખેલ છે. એટલે કે કોઈ પણ કંપનીના શેરહોલ્ડર જ્યારે પોતાના શેર વેચે છે અથવા તો ખરીદે છે તેનાથી, તે પ્રોસીજરથી અને તે પ્રક્રિયાથી સરકારને પણ આવક થાય છે, કારણ કે સરકારે શેરની ખરીદી અને વેચાણ ઉપર કર નાખેલો છે. એટલે કે જેટલા પ્રમાણમાં શેરની ખરીદી કે વેચાણ થશે તેટલા પ્રમાણમાં સરકારને કર દ્વારા આવક થશે.
ત્યારબાદ શેર વેચાણને કારણે શેર વેચનારને રોકડ મળે છે. એટલે કે જ્યારે પણ કોઈ શેરધારકને રોકડા નાણાંની જરૂરિયાત હોય છે ત્યારે તે પોતાના શેર વેચી અને રોકડા નાણાં મેળવી શકે છે. શેર ખરીદનાર વ્યક્તિને શેરનો માલિકી હક મળે છે. એટલે કે કોઈ વ્યક્તિને એવી ઈચ્છા થાય કે મારે કોઈ કંપનીની અંદર શેર ખરીદીને માલિકી હક પ્રાપ્ત કરવો છે, તો તે વ્યક્તિ કોઈપણ કંપનીના અથવા તો એને ઈચ્છા પડે તે કંપનીના શેર ખરીદી શકે છે. તે કોઈપણ રીતે શેર ખરીદી શકે છે. તે કંપની પાસેથી સીધી રીતે પણ શેર ખરીદી શકે છે, અથવા તો તે કંપનીના કોઈ શેર હોલ્ડર પાસેથી શેર વેચાતા લઈ અને શેર ખરીદી શકે છે. ત્યારબાદ શેર હોલ્ડર શેર બજાર ભાવમાં થતા ફેરફારોનો લાભ મેળવી શકે છે. એટલે કે ઘણી કંપનીઓ છે એ ઓછા ભાવે શેરનું વેચાણ કરે છે, તો ઘણી કંપનીઓ ઊંચા ભાવે શેરનું વેચાણ કરે છે. તો દર વર્ષે કંપનીના શેરના ભાવ જે છે એ વધતા ઘટતા હોય છે, જેને લીધે દર વર્ષે શેર હોલ્ડર બદલે છે. અમુક શેર હોલ્ડર નવા આવે છે, અમુક શેર હોલ્ડર જૂના ચાલ્યા જાય છે, જેને લીધે પોતાના શેર ઉપર જે વધારાની આવક મળે છે તેનો શેર હોલ્ડરને લાભ થાય છે. ત્યારબાદ છે બિનકાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે. એટલે કે જે કંપની વ્યવસ્થિત રીતે નથી ચાલી શકતી, નફો નથી કરી શકતી, તો તેવી કંપનીમાં જેટલી જેટલી મૂડી રોકાયેલી છે તો તે મૂડીને એક કાર્યક્ષમ કંપનીની અંદર રોકવામાં આવે, એટલે કે જે કંપની નફો કરે છે તેના વિકાસ માટે વાપરવામાં આવે છે. તેને લીધે શેર હોલ્ડરનો પણ વિકાસ થાય છે, તેમને પણ વળતર મળે છે, કંપનીના પણ વેપાર વધે છે, જેને લીધે કંપની પણ વધુ નફો કરશે. શેર ફેરબદલીના કારણે શેર બજારનો અને મૂડીબજારનો વિકાસ થાય છે. સીધી વાત છે મિત્રો કે મૂડીબજારનો સૌથી પહેલાં વિકાસ થાય, કારણ કે શેર, ડિબેન્ચર, બોન્ડ અને અન્ય પ્રકારની જે લાંબા ગાળાની જામીનગીરીઓ છે એ મૂડીબજારની અંદર સમાવવામાં આવે છે. અને શેર બજારની અંદર જેટલું વધારે ફેરબદલી થશે તેટલો જ નાણાંનો વપરાશ વધશે. ત્યારબાદ મુક્ત શેર ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી બને છે, કંપનીનો વ્યાપ અને વિસ્તાર વધે છે. એટલે કે શેર હોલ્ડરને ફેરબદલી કરવા માટે જો છૂટ આપવામાં આવે છે તો તેના લીધે કંપનીની અંદર વધુ મૂડી આવવાના શક્યતા વધી જાય છે. એટલે કે મૂડી વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે, પરંતુ જો કંપનીની મૂડી વધશે તો કંપની પોતાનો વિસ્તાર વધારી શકશે અને કંપની પોતાનો જે વેપાર છે એ પણ વધારી શકશે. ત્યારબાદનો ટોપિક છે શેર ફેરબદલી અંગે જોગવાઈઓ. એટલે કે ભારત સરકારે જે કાયદાઓ બહાર પાડેલા છે, દાખલા તરીકે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ જે 1992ની અંદર આવેલો છે, ત્યારબાદ કંપની ધારા 1956 કે જે આપણો જૂનો કંપની ધારો છે, અને અત્યારે હાલના જે કંપની ધારા વિશે વાત કરીએ તો એ છે કંપની ધારો 2013. તો આ બધી જે જોગવાઈઓ છે એ આ ધારાઓની અંદર લખેલી છે, તો વાંચી અંદર. પેલું છે મૂર્ત સ્વરૂપ કે વાસ્તવિક સ્વરૂપના શેર. ફિઝિકલ શેર કહેવાય છે મિત્રો કે જે શેર પ્રમાણપત્રના બદલામાં ખરીદવામાં આવે છે તેને વાસ્તવિક સ્વરૂપના એટલે કે મૂર્ત સ્વરૂપના શેર કહેવાય છે. તેમાં શેર હોલ્ડરોને શેર ખરીદવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવે છે. શેર પ્રમાણપત્રમાં શેરધારકનું નામ, શેરની સંખ્યા, શેર કિંમત, કંપનીનું નામ, સામાન્ય મહોર હોય છે. એટલે કે શેર હોલ્ડરે કઈ કંપનીના શેર લીધેલા છે, કેટલા શેર લીધેલા છે, એ શેરની કિંમત કેટલી છે અને ક્યાં શેર હોલ્ડરે લીધેલા છે તેનું નામ પણ લખવામાં આવે છે. આ પ્રમાણપત્રને સાચવવું થોડું સહેલું નથી, પરંતુ ઘણીવાર તે ફાટી જાય છે, ચોરાઈ જવાના કિસ્સાઓ બને છે, અથવા તો આગમાં નાશ પામવાના કે અસ્તિત્વનો નાશ થવાનો ભય રહે છે. એટલે કે જે વસ્તુ છે શેર પ્રમાણપત્ર એને સાચવવી થોડી મુશ્કેલ બને છે. તો આ હતી મૂર્ત સ્વરૂપના શેરની વાત કે જેને ફિઝિકલ શેર પણ કહેવાય છે. હવે અત્યારના આધુનિક જમાનાની અંદર જે આપણે શેરની વાત કરીએ છીએ એ છે ડીમેટ શેર, એટલે કે અમૂર્ત સ્વરૂપના શેર. ડીમેટ શેર એટલે શું?
તો આ પ્રકારના શેરહોલ્ડરોના ડીમેટ ખાતામાં શેર હોય છે. એટલે કે હવે આપણે ડિજિટલાઇઝેશનની વાત કરીએ તો જે જે બેન્કો શેરની ખરીદ વેચાણની લઈ વેચ કરે છે બરાબર, તો તેવી શેડ્યુલ્ડ બેંક એટલે કે નોંધાયેલી બેંકની અંદર ડીમેટ ખાતા ખોલવામાં આવે છે લોકો દ્વારા, અને એ ડીમેટ ખાતાની અંદર આપણા શેર આપણે ખરીદી શકીએ છીએ. આ પ્રકારના શેરના ફાયદા જેમ કે ફાટી જવાના, ચોરાઈ જવાના કે આગમાં નાશ પામવાનો ભય રહેતો નથી. એટલે કે શેર પ્રમાણપત્ર સાચવવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે આપણા શેર છે એ ડીમેટ ખાતાની અંદર જ એક બેંકના ખાતાની જેમ આપણે સાચવી શકીએ છીએ, તો એ કંઈ ચોરાઈ જવાના કે ફાટી જવાના કિસ્સાઓ બનતા નથી. તેથી ડીમેટ પ્રકારના જે શેર છે એને સાચવવા ખૂબ જ સહેલા છે. ત્યારબાદ જે જોગવાઈઓ આવે છે, તો કંપની ધારાની અંદર અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જે સેબી એક્ટ છે 1992, તેની અંદર આ બધા પ્રકારની જોગવાઈઓ કરેલી છે. વાંચી અંદર, શેર ફેર બદલી ફોર્મ, ખરીદનાર અને વેચનાર એમ બંને પક્ષકારોના નામ અને સરનામાં આવશ્યક છે. ફોર્મ રજિસ્ટર્ડ ઓફિસે, શેર દલાલ પાસે અને શેર બજારમાંથી મળી શકે છે. શું કહેવા માગે છે મિત્રો, કે જ્યારે પણ કોઈ શેરધારકને નવા શેર ખરીદવા હોય અથવા તો પોતાના જૂના શેર જે છે એ વેચવા હોય, ત્યારે તેણે કંપનીની મંજૂરી લેવા માટે એણે શેર ફેર બદલી ફોર્મ ભરવું પડે છે, અને તેની અંદર વેચનાર અને ખરીદનાર બંનેના નામ લખવા પડે છે. આ ફોર્મ મળશે ક્યાંથી મિત્રો, તો કંપનીની જે મુખ્ય બ્રાન્ચ છે જેને રજિસ્ટર્ડ ઓફિસ કહેવામાં આવે છે ત્યાંથી પણ મળી શકે છે. કોઈ શેર દલાલ હોય કે જે શેરની લે વેચના કાર્ય કરતા હોય, એજન્ટ તરીકે કાર્ય કરતા હોય, તો તેની પાસેથી પણ શેરનું પ્રમાણપત્ર એટલે કે ફેરબદલી ફોર્મ લઈ શકીએ છીએ, અને શેર બજાર પાસેથી પણ ફેરબદલી ફોર્મ મળી જાય છે. ત્યારબાદ છે શેર પ્રમાણપત્ર. ફેરબદલી ફોર્મ સાથે શેર પ્રમાણપત્ર સામેલ કરવું જરૂરી છે. એટલે કે જે જે લોકોએ ડિજિટલાઇઝેશન દ્વારા એટલે કે ડીમેટ એકાઉન્ટ દ્વારા શેર ખરીદેલા નથી, તે લોકોએ વાસ્તવિક સ્વરૂપના શેર એટલે કે મૂર્ત શેર ખરીદેલા હશે, કે જેના બદલામાં ખરીદવાના બદલામાં તેમને પ્રમાણપત્ર આપવામાં આવેલું હશે. તો જે જે લોકો પાસે પ્રમાણપત્ર હોય છે, તો આ ફેરબદલી ફોર્મ ભરી અને તેમની સાથે શેર પ્રમાણપત્ર પણ મોકલવું પડે છે. આ ફોર્મ કોને મોકલવાનું હોય છે મિત્રો, વેચનાર અને ખરીદનારે ભરીને કંપનીને મોકલવાનું હોય છે, કે જે કંપનીના શેર છે તે કંપનીને મોકલવાનું હોય છે. ત્યારબાદની વાત કરીએ બાકી હપ્તા. જે શેર વેચવાના છે તે શેર ઉપર કોઈ પણ પ્રકારના હપ્તાની રકમ બાકી હોવી જોઈએ નહીં. એટલે કે દાખલા તરીકે 1,00,000 રૂપિયાના આપણે શેર લીધેલા છે, તો આપણે કંપનીને શેર પેટે 1,00,000 રૂપિયા પૂરેપૂરા ભરપાઈ કરેલા હોવા જોઈએ. જો ભરપાઈ કરેલા ન હોય, એટલે કે ભૂતકાળમાં આપણે ભરપાઈ કરેલા ન હોય, તો તેવા શેરની ફેરબદલી થઈ શકતી નથી, એટલે કે તેવા શેરનું લેવેચ થઈ શકતી નથી. તેથી પહેલી શરત એવું કીધેલી છે કે કોઈ પણ હપ્તા છે એ બાકી હોવા જોઈએ નહીં. ત્યારબાદ છે વાંધા અરજી. શેર ફેરબદલી માટેના શેર પર જો અરજદાર કે ખરીદનાર દ્વારા વાંધા અરજી કરવામાં આવે, તો કંપની દ્વારા તેવા શેરની ફેરબદલી મંજૂર કરવામાં આવશે નહીં. એટલે કે જ્યારે આપણે ફેરબદલી ફોર્મ ભરીએ છીએ, ત્યારે કોઈ પણ વ્યક્તિ કે જે ખરીદનાર અથવા વેચનાર, તો બંને લોકો સહમત હોવા જોઈએ. કોઈપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કે વાંધો હોવો જોઈએ નહીં. જો કોઈ એક વ્યક્તિ ન ઈચ્છતું હોય કે આપણે શેર ખરીદવા નથી કે વેચવા નથી, તો આ જે શેર ફેરબદલી છે ત્યાં ને ત્યાં અટકી જાય છે, એટલે કે રદ થઈ જાય છે. તેના માટે પહેલી શરત એ છે કે ખરીદનાર અને વેચનાર બંને લોકો સહમત હોવા જોઈએ. જો સહમત ન હોય તો એ લોકોએ વાંધા અરજી કંપનીને કરવાની રહેશે, અને તેમાં ચોક્કસ કારણ જણાવવાનું રહેશે કે શા માટે મારે શેર ખરીદવા કે વેચવા નથી. ત્યારબાદની વાત કરીએ સંતોષકારક પુરાવા. ફેરબદલી ફોર્મ ખોવાઈ જવાના કિસ્સામાં બંને પક્ષકારોએ પોતાની સહી સાથે કંપનીમાં અરજી કરીને વાજબી કારણ જણાવવાનું હોય છે. એટલે કે કોઈ શેરધારક દ્વારા જ્યારે શેર પ્રમાણપત્ર ખોવાઈ જાય છે, તો તેના માટે ખરીદનાર અથવા વેચનાર બંને વ્યક્તિઓએ
એક યોગ્ય અને વ્યાજબી કારણ જણાવવાનું હોય છે, જેથી કંપનીને તેમના ઉપર વિશ્વાસ આવે કે આ વ્યક્તિઓએ કોઈ જાતનું ખોટું કાર્ય કરેલું નથી અને શેર પ્રમાણપત્ર ખોવાઈ ગયેલું છે, તો ત્યારે એમને સંતોષકારક પુરાવા આપવા જરૂરી છે. ત્યારબાદ કંપની છે તેમને નવું શેર પ્રમાણપત્ર આપશે. લિયનનો હક સમજી લઈએ. લેણું વસૂલ કરી શકે તેમ હોય તો કંપની સભ્ય દેવાદાર હોવા છતાં ફેરબદલી માન્ય રાખી શકે છે. એટલે કે એવા વ્યક્તિની વાત કરેલી છે કે જે કંપનીનો સભ્ય પણ છે અને કંપની માટે દેવાદાર પણ છે. એટલે કે કંપનીને તે વ્યક્તિ પાસેથી લેણું પણ છે અને તે કંપનીનો સભ્ય એટલે કે શેર હોલ્ડર પણ છે. તો તેવા લોકો ઉપર કંપની છે એ વિશ્વાસ રાખી શકે છે અને એમને ફેરબદલી માન્ય રાખી શકે છે. પણ આ ફેરબદલી ક્યારે માન્ય રાખી શકે? જ્યારે દેવાદાર વ્યક્તિ એટલે કે શેર હોલ્ડર પોતાની રીતે સમૃદ્ધ હોય, સદ્ધર હોય અને જે દેવું છે એ ચૂકવી શકે તેમ હોય ત્યારે. ત્યારબાદની વાત કરીએ સ્ટેમ્પ ડ્યુટી. જે શેર ફેરબદલી ફોર્મ છે તો તેના ઉપર યોગ્ય કિંમતનો એક સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ કે કંપનીના સંચાલકો ફેરબદલીનો પણ ઇનકાર કરી શકે છે. એટલે કે શેરની કિંમત પ્રમાણે તે શેર ફેરબદલી ફોર્મ ઉપર સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ. એટલે કે ઓછી કિંમતના શેર હોય તો ઓછી કિંમતનો સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ, જો બહુ વધુ કિંમતના શેર હોય તો એ પ્રમાણેનો સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ. જો સ્ટેમ્પ લગાડીએ નહીં તો કંપનીના સંચાલકો છે ભવિષ્યમાં શેર ફેરબદલી કરવાનો ઇનકાર કરી શકે છે, એટલે કે મનાઈ ફરમાવી શકે છે. નવા શેરધારકને પ્રમાણપત્ર. શેર ફેરબદલી માન્ય રાખતા એક માસમાં કંપની નવા શેરધારકનું પ્રમાણપત્ર ફેરફાર સાથેનો મોકલી આપે છે. એટલે કે જ્યારે બંને લોકો શેર ફેરબદલી ફોર્મ ભરે છે અને સાથે શેરનું પ્રમાણપત્ર પણ કંપનીને મોકલાવે છે, ત્યારે જો કંપનીને યોગ્ય લાગશે તો નવા શેરધારકને પ્રમાણપત્ર મોકલશે અને જૂના શેરધારકનું નામ સભ્યપત્રકમાંથી અને શેર હોલ્ડરોના પત્રકમાંથી રદ કરવામાં આવશે અને જે ખરીદનાર વ્યક્તિ છે તેનું નામ ઉમેરવામાં આવશે. ત્યારબાદ છે ફેરબદલીનો અસ્વીકાર. રજિસ્ટ્રાર કે અદાલત દ્વારા ફેરબદલી માટે મનાઈ ફરવામાં આવેલી હોય ત્યારે શેર ફેરબદલી નામંજૂર કરવામાં આવે છે. એટલે કે સંચાલક મંડળ જો ઇનકાર ન કરે તો અદાલત દ્વારા કે રજિસ્ટ્રાર દ્વારા જો શેર ફેરબદલી માટે મનાઈ ફરમાવવામાં આવે, એટલે કે જો રજિસ્ટ્રાર કે અદાલત મનાઈ કરે તો ત્યારે તેવા કિસ્સામાં કંપની કંઈ પણ કરી શકતી નથી અને એમણે ફરજિયાત રીતે શેર ફેરબદલી અટકાવવી પડે છે, નામંજૂર કરવી પડે છે. ત્યારબાદ વાત કરીએ છીએ 10મા નંબરની, નિયમનપત્રની જોગવાઈ. કંપની ધારાની જોગવાઈઓ અને નિયમનપત્રની જોગવાઈઓ અનુસાર ફેરબદલી ન થયેલો હોય તો તે મંજૂર કરવામાં આવતી નથી. એટલે કે કોઈપણ વ્યક્તિ કે જે શેરધારક છે કોઈપણ કંપનીની અંદર, તો તેણે કંપનીના નિયમનપત્રની અંદર જે જોગવાઈઓ આપેલી છે, જે શેર ફેરબદલી કરવા માટેના જે નિયંત્રણો આપેલા છે એને અનુસરવા પડે છે અને તે મુજબ એણે ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. જો તેની વિરુદ્ધમાં જવામાં આવે તો આ નિયમનપત્રની જોગવાઈઓનો ભંગ થાય છે અને તેને ફેરબદલી મંજૂરી મળતી નથી. ત્યારબાદ છે ડિવિડન્ડનો હક. હસ્તાંતરણની પ્રક્રિયા જો પૂરી થયેલ ન હોય તો હાલનો શેરધારક ડિવિડન્ડ મેળવવા હકદાર છે. એટલે કે જ્યાં સુધી કોઈ નવા શેરધારકનું નામ સભ્યપત્રકની અંદર ન લખવામાં આવે ત્યાં સુધી જે વેચનાર શેરહોલ્ડર છે તેને જ ડિવિડન્ડ હકદાર મળે છે, એટલે કે તેને જ ડિવિડન્ડ મળવા પાત્ર છે. જે દિવસે નવું પ્રમાણપત્ર નવા ખરીદનારને મળશે તે દિવસે નવા સભ્યનું નામ સભ્યપત્રકની અંદર લખવામાં આવશે, તો તે દિવસથી ડિવિડન્ડનો જે હક છે એ નવા શેરધારકનો રહેશે. ત્યાં સુધી જૂના શેરધારક પોતાના ડિવિડન્ડ માટે હકદાર છે. ફેરબદલી પૂર્ણ ના થાય ત્યાં સુધી જૂના શેરધારકનું નામ સભ્યપત્રકમાં રહે છે. જ્યાં સુધી ફેરબદલીની જે સંપૂર્ણ પ્રક્રિયા છે, જે મંજૂરી મળે છે ત્યારબાદ સંચાલક મંડળો ઠરાવ કરે છે અને ઠરાવમાં એ પસાર કરવામાં આવે છે અને ત્યારબાદ ફેરબદલીની મંજૂરી આપવામાં આવે છે અને ત્યારબાદ
નવા શેરધારકને તેનું પ્રમાણપત્ર મોકલવામાં આવે છે અને સભ્યપત્રકમાં નવા શેરધારકનું નામ લખી અને જૂના શેરહોલ્ડરનું નામ રદ કરવામાં આવે છે. તો જૂના શેરધારકનું નામ છે સભ્યપત્રકમાં ક્યાં સુધી રહે છે, કે જ્યાં સુધી સંપૂર્ણ ફેરબદલી પૂર્ણ ન થાય ત્યાં સુધી. ત્યારબાદ છે એકલ વ્યક્તિના સંદર્ભમાં, એટલે કે કોઈ એક કંપની છે કે જેના એક જ માલિક હોય તો તેવા સંજોગોમાં શેર ફેરબદલી માટેની જોગવાઈઓ આપેલી છે. કંપનીમાં સભ્યનું મૃત્યુ થતાં તેના વારસદારને કંપની ઓળખી શેર તેના નામે હસ્તાંતરણ કરે છે. એટલે કે જે વ્યક્તિ છે કે જે કંપનીના માલિક છે તો તેનું જો મૃત્યુ થાય અથવા તો તેમનું અવસાન થાય કોઈ પણ સંજોગોમાં, તો તેના જે વારસદાર હોય તેમને આ શેર હસ્તાંતરણ કરવામાં આવે છે, અથવા તો જો વારસદાર ન હોય તો તેમના જે કાયદેસરના પ્રતિનિધિ હોય છે તેમના નામે આ શેરને હસ્તાંતરણ કરવામાં આવે છે. એટલે કે બધો જ વહીવટ શેરનો સોંપી દેવામાં આવે છે. સંચાલકો દ્વારા તેના વારસદારને ખબર આપવામાં આવે છે, એટલે કે કંપનીના જે સંચાલકો છે એ મૃત્યુ પામેલા વારસદારને, મૃત્યુ પામેલા જે એના જે વારસદાર છે એમને જાણ કરવામાં આવે છે કે હવે આ જે કંપનીના જે શેર છે એ હવે તમારા નામે હસ્તાંતર થઈ રહ્યા છે. તેના માટે તેમણે વેરિફિકેશન એટલે કે ખાતરી પણ મેળવવી પડે છે કે જે વારસદાર છે એ ખરેખર મૃત્યુ પામેલ માલિકનો વારસદાર છે કે નહીં. વારસદાર ડિવિડન્ડનો હક અને બીજા હકો મેળવે છે. એટલે કે આફ્ટર વેરિફિકેશન જ્યારે ખાતરી થઈ જાય કે વારસદાર છે એ મૃત્યુ પામેલ વ્યક્તિના જ વારસદાર છે, તો ત્યારે આ જે ડિવિડન્ડ છે એ હવે વારસદારને મળશે અને જેટલા પણ શેર છે, જેટલી પણ કંપનીઓમાં જે પોતાની માલિકીનો ભાગ ભજવતા હતા, તો તે બધી કંપનીની માલિકી હવે તેના વારસદારની થઈ જશે. તે વારસદાર તેના અન્ય વારસદારની નિમણૂક લેખિત સંમતિ દ્વારા કરી શકે છે. એટલે કે પેઢી દર પેઢી કોઈ પણ વ્યક્તિ છે તો એ પોતાનો વારસદાર છે લેખિત સંમતિ દ્વારા નિમી શકે છે. ત્યારબાદ શેર ફેરબદલીની વિધિ આપેલી છે કે શેર ફેરબદલી એટલે કે શેરની લેવેચ કઈ રીતે થશે અને કયા કયા પ્રકારના શેરની લેવેચ થશે. તો સૌ પ્રથમ આપણને આપેલી છે મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી, બરાબર. તો મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી એટલે કે ઓફલાઈન શેર કે જે શેર પ્રમાણપત્ર દ્વારા ખરીદવામાં આવેલા છે તેની વાત કરેલ છે. તો એમાં પહેલો ટોપિક છે સંપૂર્ણ શેરની ફેરબદલી. એટલે કે કોઈ એક શેરધારક છે કે જેની પાસે અમુક શેર રહેલા છે તો એ પોતાના બધા જ શેર વેચી નાખે અથવા તો બીજાની તરફ તેની માલિકી જતી કરે તો તેને કહેવાય છે સંપૂર્ણ શેરની ફેરબદલી. જ્યારે શેરધારક પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે તેને સંપૂર્ણ ફેરબદલી કહેવાય છે. એટલે કે પોતાની માલિકીના બધા જ શેર અન્ય વ્યક્તિને સોંપી દેવા અથવા તો અન્ય વ્યક્તિને વેચવા તેને કહેવાય છે સંપૂર્ણ શેરની ફેરબદલી. તો વિધિની અંદર પહેલું આવે છે શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું. એટલે કે ફેરબદલી કરનારે ફેરબદલીનું ફોર્મ મેળવવું પડે છે અને તેના પર રજિસ્ટરનો સિક્કો અને તારીખ લખવી પડે છે. એટલે કે જ્યારે વેચનાર અને ખરીદનાર લેવેચ કરવા માટે સહમત થાય છે તો ત્યારબાદ તેણે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે જઈ અને શેર ફેરબદલી ફોર્મ લેવું પડે છે અને તેમને તેમાં વિગતો ભરવી પડે છે. ત્યારબાદ એ વિગતો ભર્યા બાદ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડે છે. નોંધણીમાં રજિસ્ટ્રાર છે એ સિક્કો મારે છે અને બદલામાં તારીખ લખે છે કે આ તારીખે તેમની નોંધણી થયેલી છે. તો ત્યારબાદ એ નોંધણી થયેલું શેર ફેરબદલીનું ફોર્મ તે કંપનીને પરત આપે છે. ત્યારબાદ છે ફોર્મમાં વિગતો ભરવી. હમણાં જ આપણે વાત કરેલી કે ફોર્મની અંદર વિગતો ભરવામાં આવે છે કે ખરીદનાર અને વેચનારની તમામ વિગતો લખવામાં આવે છે, જેમ કે નામ છે, સરનામું છે, શેરની કંપની છે એટલે કે કઈ કંપનીના શેર છે, એના પ્રમાણપત્ર નંબર એટલે જે પ્રમાણપત્ર છે શેરનું તેની ઉપર એક નંબર લખેલા હોય છે તો એ લખવામાં આવે છે, કેટલાનો એક શેર છે અને કેટલા ટોટલ શેર છે વગેરે ભરી સ્ટેમ્પ લગાવી સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે છે. એટલે કે તેની ઉપર એક યોગ્ય કિંમતનો સ્ટેમ્પ લગાડવો પડે છે. સ્ટેમ્પ કોના ઉપરથી નક્કી થાય છે કે જો વધારે રકમના શેર હોય તો વધારે રકમનો શેર સ્ટેમ્પ લગાડવો પડે છે, જો ઓછી રકમના શેર હોય તો ઓછી રકમના સ્ટેમ્પ લગાડવો પડે છે, અને એક સાક્ષી એટલે કે ખાતરી આપતી વ્યક્તિની હાજરી અને તેની સહીની જરૂર પડે છે. ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા.
ફોર્મ એટલે કે જે શેર ફેરબદલીનું જે ફોર્મ છે અને શેર પ્રમાણપત્ર ખરીદનાર જાતે અથવા શેર દલાલ મારફતે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલે છે. જ્યારે નોંધણી થઈ જાય છે, રજિસ્ટર દ્વારા સિક્કો મારવામાં આવે છે અને તારીખ લખવામાં આવે છે, તો ત્યારે આ ફોર્મ અને સાથે જે શેર પ્રમાણપત્ર છે કે જે એકમાત્ર દસ્તાવેજ છે શેર ખરીદેલનો, બરાબર, તો એ પણ એને પરત કરવું પડે છે કંપનીને. ત્યારબાદ કંપનીને આ ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળશે અને બદલામાં એક પહોંચ આપશે. એ જે ચોથા મુદ્દાની અંદર વાત કરેલી છે કે ફોર્મ મોકલ્યાની પહોંચ, કંપનીને ફોર્મ મળ્યાની પહોંચ કંપની સેક્રેટરી ખરીદનારને મોકલે છે. એટલે કે જ્યારે કંપનીને ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળી જાય છે તો ત્યારે તેના બદલામાં ખાતરી માટે ખરીદનાર વ્યક્તિને એ પહોંચ મોકલી આપે છે કે જે સાબિત કરે છે કે જે શેર ફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્ર છે એ કંપનીને મળી ગયા છે. ત્યારબાદ છે ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી. ચકાસણી બાદ બંને પક્ષોને નોટિસ દ્વારા જાણ કરે છે. ચકાસણી કઈ વસ્તુની થશે મિત્રો? કે ફોર્મમાં બધી જ વિગતો યોગ્ય છે કે નહીં એની ચકાસણી થશે. શેર પ્રમાણપત્ર ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે કે બનાવટી છે એ ચકાસણી થશે. ત્યારબાદ સભ્યપત્રક ચકાસવામાં આવશે કે ખરેખર આ વ્યક્તિ છે એ આપણા સભ્યપત્રકની અંદર એટલે કે શેર હોલ્ડર તરીકે હાલમાં સ્થિત છે કે નહીં એ જાણવું પડશે, તો એને કહેવાય છે ચકાસણી. ત્યારબાદ કંપનીને યોગ્ય લાગે તો એને જાણ કરે છે નોટિસ આપીને કે જો કોઈ પણ પક્ષને વાંધો હોય તો 2 સપ્તાહ સુધીમાં જાણ કરવા માટે કહેવામાં આવે છે. એટલે કે ખરીદનાર અને વેચનાર વ્યક્તિ જો પોતાના ડિસિઝનથી વિરુદ્ધ ચાલે, એટલે કે પોતાનો જે નિર્ણય લીધો છે ખરીદી અને વેચવાનો, બરાબર છે, શેર માટેનો, તો એમને જો ઈચ્છા ન થાય તો એ 2 સપ્તાહ એટલે કે 2 અઠવાડિયાની અંદર એણે જણાવવું પડે છે. જો એમને કોઈ વાંધો ન હોય, બરાબર, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના હોય તો 2 સપ્તાહ બાદ એ ફેરબદલી મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. વાંધા અરજી ન આવે તો બંને પક્ષની સંમતિ લાવી ફેરબદલી પત્રકમાં નોંધ કરે છે. નવા શેરધારકનું નામ લખવામાં આવે છે. એટલે કે જો 2 સપ્તાહની અંદર ખરીદનાર અને વેચનાર છે એ સહમત હોય, એમને કોઈ જાતનો વાંધો ન હોય, તો ત્યારબાદ ફેરબદલી પત્રક હોય છે કંપની પાસે, તેની અંદર નવા શેરધારકનું નામ લખવામાં આવે છે. જૂના શેરધારકનું નામ અત્યારે રદ કરવામાં આવતું નથી, પરંતુ જે નવો શેરધારક છે એનું નામ ફેરબદલી પત્રકમાં લખવામાં આવે છે. ત્યારબાદ સંચાલક મંડળની સભાની અંદર ઠરાવ પસાર થાય છે કે ભાઈ ફેરબદલી મંજૂરીનો ઠરાવ કે જે લેવેચ કરવાની છે શેરની, તો એ શેરની લેવેચ માટે ફાઇનલ ડિસિઝન કોણ લેશે? આખરી નિર્ણય સંચાલક મંડળ લેશે. તો સંચાલક મંડળ તેના માટે સભા બોલાવશે અને ત્યારબાદ શેર ફેરબદલી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવશે. જ્યારે સંચાલક મંડળ ઠરાવ પસાર કરે છે તો ત્યારે બંને વ્યક્તિઓને મંજૂરી આપે છે કે તમે તમારા શેર છે એ ફેરબદલી કરી શકો છો, એટલે કે લેવેચ કરી શકો છો. ત્યારબાદ લેવેચ કર્યા બાદ સભ્યપત્રકની અંદર નોંધ કરવામાં આવે છે કે જે 8મો મુદ્દો છે કે મંજૂરીનો ઠરાવ પસાર થયા બાદ વેચનારનું નામ રદ કરી અને ખરીદનારનું નામ સભ્યપત્રકમાં ઉમેરવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિએ શેર વેચેલા છે તો હવે તેની માલિકીનો અંત આવે છે, તો વેચનારનું નામ છે એ સભ્યપત્રકની અંદરથી રદ કરવામાં આવશે અને જે નવા શેરધારક છે કે જેની હવે નવી માલિકી છે તો એનું નામ તેની જગ્યાએ લખવામાં આવશે. પણ ક્યાં પત્રકમાં? સભ્ય પત્રકમાં. ત્યારબાદ છે નવું શેર પ્રમાણપત્ર મોકલવું. સેક્રેટરી પ્રમાણપત્રમાં નવા શેરધારકનું નામ લખે છે અને જવાબદાર અધિકારીના સહી સિક્કા કરાવી નવા શેરધારકને મોકલી આપે છે. એટલે કે સભ્યપત્રકમાં નવા શેરધારકનું નામ લખ્યા બાદ કંપની સેક્રેટરીની એક ફરજ આવે છે કે નવું શેર પ્રમાણપત્ર બનાવી એમાં નવા શેરધારકનું નામ લખી અને તે પ્રમાણપત્ર નવા શેરધારકના સરનામે મોકલી આપવામાં આવે છે અને તેના માટે જવાબદાર અધિકારીઓ જે હોય છે કંપનીમાં શેરની લેવેચ માટે તેમના સહી સિક્કા જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ આંશિક ફેરબદલીની. આપણે વાત કરી અત્યારે સંપૂર્ણ શેરની ફેરબદલી કે કોઈ એક વ્યક્તિએ પોતાના બધા જ શેરની ફેરબદલી કરવી હોય, લેવેચ કરવી હોય અથવા તો દાનમાં આપી દેવા હોય તો તેના માટેની એક પ્રોસેસ હતી. પણ હવે આવે છે આંશિક શેર ફેરબદલી. વાંચી અંદર, જ્યારે શેરધારક પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડા શેર
અન્ય વ્યક્તિને વેચવા માગતો હોય ત્યારે કંપનીને અરજી કરી સેક્રેટરી શેરધારકની માંગણી અનુસાર શેરનું વિભાજન કરી શેરધારકને મોકલે છે. ત્યારબાદ શેરધારક પોતાના જેટલા શેર વેચવા માગતો હોય તે પ્રમાણે શેર વેચી શકે છે. એટલે કે જો શેરધારકને એવું મન થાય કે મારે મારા બધા જ શેર નથી વેચવા, પરંતુ મારે મારા અડધા શેર વેચવા છે, 50% શેર છે એ વેચવા છે, તો એ કંપનીને અરજી કરશે કે મારે મારા 50 શેર વેચવા છે, 50% શેર વેચવા છે. અડધા શેર વેચવા માટે અરજી કરશે, ત્યારબાદ સેક્રેટરી એ અરજી સ્વીકારશે અને જે શેર પ્રમાણપત્ર છે એના બે વિભાજન કરશે, બે વિભાગ પાડશે કે જેમાં 50-50% શેર લખવામાં આવશે. તો ત્યારબાદ તેમાંથી કોઈ પણ એક શેરના પ્રમાણપત્ર જે છે બરાબર, તો તે શેર એ વેચી શકશે. તો આને કહેવાય છે આંશિક શેર ફેરબદલી, કે જેની અંદર શેરધારક પોતાના બધા જ શેર નથી વેચવા માંગતો, પરંતુ તે પૈકી થોડા એટલે કે અમુક શેર જ વેચવા માંગે છે, તેને શું કહેવાય છે? આંશિક ફેરબદલી. ત્યારબાદની વાત કરીએ અમૂર્ત શેરોની ફેરબદલી. એટલે કે અમૂર્ત શેરોની ફેરબદલી એટલે શું? તો કે ડીમેટ ખાતાના જે શેર હોય છે કે જે ડિજિટલ શેર કહેવામાં આવે છે, ઓનલાઈન જે ખરીદવામાં આવે છે, તેને કહેવાય છે અમૂર્ત શેરોની ફેરબદલી. તો જ્યારે ડિજિટલ એટલે કે ડીમેટ જે શેર છે એની આપણે લેવેચ કરવી હોય, એની ફેરબદલી કરવી હોય, તો કઈ કઈ રીતે થઈ શકે છે? અંદર વાંચીએ આપણે વિગતોમાં. કોઈ પણ શેરધારક મૂર્ત સ્વરૂપે શેરોનું વેચાણ કરી શકતો નથી, એટલે કે પ્રમાણપત્ર સ્વરૂપે શેરનું વેચાણ કરી શકતો નથી. જો તેણે વેચાણ કરવું હોય તો મૂર્ત શેરોને અમૂર્ત શેરોમાં ફેરવવા પડે છે. એટલે કે પ્રમાણપત્રવાળા જે શેર છે કે જે ઓફલાઈન શેર છે, તો એને ડીમેટ ખાતાના શેરમાં કન્વર્ટ કરવા પડે છે, ફેરવવા પડે છે. વેચાણ સિવાયનું હસ્તાંતરણ પણ થઈ શકે છે. દાખલા તરીકે પોતાના શેર ભેટ સ્વરૂપે અન્ય વ્યક્તિને આપવા, એટલે કે કોઈ પણ શેર હોલ્ડર છે તો એ પોતાના શેર વેચી પણ શકે છે, દાનમાં પણ આપી શકે છે, ફ્રીમાં પણ આપી શકે છે. એટલે કે કોઈ પણ રીતે ડીમેટ શેરનો માલિકી હક જતો કરવો એને કહેવાય છે અમૂર્ત શેરોની ફેરબદલી. ઓકે, ડીમેટ શેર એટલે શું? યાદ રાખજો, ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે છે, જેમાં રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખાતું ખોલાવવું પડે છે. એટલે કે કોઈ એવી બેંક છે કે જે શેર બજારની લેવડદેવડની કાર્ય કરે છે, શેરોની લેવડદેવડનું કાર્ય કરે છે, તો એવી બેંક કે જેને નોંધાયેલી બેંક કહેવાય છે, શિડ્યુલ્ડ બેંક, તો તેની અંદર ડીમેટ એકાઉન્ટ એટલે કે ડીમટીરિયલાઇઝેશન એકાઉન્ટ ખોલવામાં આવે છે, કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ શેરની લેવેચ કરી શકે છે. તો તેને કહેવાય છે, બેંકને કહેવાય રોકાણકારના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. ત્યારબાદ ભૌતિક પ્રકારના શેર એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત કરવામાં આવે, એટલે કે જે આપણા જે શેર છે એને આપણા ખાતાની અંદર જમા કરવામાં આવે છે, એનું કોઈ પ્રમાણપત્ર બનાવવામાં આવતું નથી, પણ એના ખાતાની અંદર જમા કરવામાં આવે છે, તેને કહેવાય છે ડીમેટ શેર. હવે આપણા ભારતની અંદર જામીનગીરી સાચવનાર એજન્ટ છે કે જે જામીનગીરીઓ એટલે કે શેર, ડિબેન્ચર, બોન્ડ અને આવી ઘણી બધી જામીનગીરીઓની નોંધણીઓનું કાર્ય કરે છે, સાચવવાનું કાર્ય કરે છે, બરાબર, આપણી જે માહિતીઓ છે એને સાચવવાનું કાર્ય કરે છે. તો બે પ્રકારની સંસ્થા આવેલી છે, NSDL અને CDSL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ઓર સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. ઓકે, તો આ બે પ્રકારની સંસ્થા છે કે આપણા ભારતની અંદર જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે, એટલે કે નોંધણીનું કાર્ય કરે છે, ફેરબદલી માટેની નોંધણીનું કાર્ય કરે છે. ત્યારબાદ આવી સંસ્થા પાસે ખાતું ખોલાવ્યા બાદ તે સંસ્થા ખાતેદારને ઇન્સ્ટ્રક્શન સ્લીપ આપે છે, જેનો ઉપયોગ ખાતાધારક શેર વેચાણ માટે કરી શકે છે. એટલે કે જ્યારે આપણે બેંકની અંદર કે જે શિડ્યુલ્ડ બેંક છે એની અંદર ખાતું ખોલાવીએ છીએ, ત્યારે તે બેંક આપણને એક ઇન્સ્ટ્રક્શન સ્લીપ આપે છે, એટલે કે એક જાતનું સ્લીપ આપે છે, કાગળ આપે છે, કે જેના દ્વારા આપણે આપણા ડીમેટ ખાતાની અંદર શેરની ખરીદી અને વેચાણ બંને કરી શકીએ છીએ. જ્યારે વ્યક્તિ શેર ખરીદે ત્યારે તેના ખાતામાંથી નાણાં ઉધાર થાય છે અને શેર ખાતામાં જમા થાય છે, તે જ રીતે શેર વેચતા શેર જતા રહે છે અને નાણાં બેંકમાં જમા થાય. એટલે કે જો કોઈ વ્યક્તિએ શેર ખરીદવા હોય તો તેણે પોતાના નાણાં છે એ જતા કરવા પડે છે અને બદલામાં તેના ડીમેટ ખાતાની અંદર શેર જમા થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને પોતાના શેર વેચવા હોય તો ત્યારે પોતાના જે શેર છે એ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરવા પડે છે, એટલે કે વેચી દેવા પડે છે અને બદલામાં તેને નાણાં મળી જાય છે અને તે બેંકની અંદર જમા થાય છે. ત્યારબાદ શેરના ખરીદ વેચાણ દરમિયાન NSDL અને CDSL
ના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતી સંસ્થા એટલે કે બેંક આ કાર્યવાહી કરે છે, કંપનીએ કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. એટલે કે જ્યારે પણ શેરોની લે વેચ કરવામાં આવે, ફેરબદલી કરવામાં આવે અથવા તો કોઈ પણ રીતે માલિકી હક જતો કે ખરીદવામાં આવે, તો ત્યારે NSDA દ્વારા પ્રાપ્ત થયેલી જે માન્યતા છે કે જે બેંકોને માન્યતા પ્રાપ્ત થયેલી છે તેને કહેવાય છે શિડ્યુલ્ડ બેંક, નોંધાયેલી બેંક. તો આ બેંકો દ્વારા જ આ કાર્ય થઈ શકે છે, શેર ફેરબદલીનું કાર્ય. ત્યારબાદ શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો આપેલી છે. તો જ્યારે શેર ફેરબદલી એટલે કે શેરની લેવેચ કરવાની હોય ત્યારે સેક્રેટરીએ ક્યાં ક્યાં કાર્યો કરવાના હોય છે, તેના પ્રત્યેની કેટલી ફરજો બને છે તેનો આપણે અભ્યાસ કરીએ. કાનૂની વિવાદ કે કંપની ધારા 2013 શેર ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન ના થાય તેના માટે ફેરબદલી વખતે કંપની સેક્રેટરીએ નીચેની ફરજોનું પાલન કરવું જરૂરી છે. એટલે કે કંપની ધારા 2013 અંદર જે ફેરબદલી માટેના નિયમો આપેલા છે, જે જોગવાઈઓ આપેલી છે, તો તેની વિરુદ્ધ જઈને સેક્રેટરી કાર્ય કરી શકે નહીં. અને તેની અંદર જે જે પ્રોસીજર આપેલી છે, જે જે પ્રક્રિયા આપેલી છે, તો તેણે સેક્રેટરીએ પૂર્ણ કરવી પડે છે. આગળ વાંચીએ, શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી. એટલે કે શેરની સંખ્યા, પ્રકાર, શેરધારકની સહી વગેરે સેક્રેટરીએ તપાસવાની હોય છે. જ્યારે પણ શેર વેચનાર અને શેર ખરીદનાર ફેરબદલી ફોર્મ ભરે છે અને શેર પ્રમાણપત્ર સાથે કંપનીને મોકલાવે છે ત્યારે સૌપ્રથમ ચકાસણી કરવાની ફરજ કોની બને છે મિત્રો? સેક્રેટરી બને છે. કે જ્યારે તેની અંદર તપાસવામાં આવે છે કે શેરની સંખ્યા, પ્રકાર અને શેરધારકની સહી બરાબર છે કે નહીં, અને ત્યારબાદ તેની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સ્ટેમ્પ ફી છે, શેર સંખ્યા અને કિંમત પ્રમાણે સ્ટેમ્પ લગાવવો. એટલે કે જો શેરની સંખ્યા વધારે હોય, એટલે કે વધારે રકમના શેર હોય, તો વધારે રકમનો સ્ટેમ્પ લગાડવો પડે છે. જો ઓછી કિંમતના શેર હોય, એટલે કે ઓછી સંખ્યામાં શેરધારકે શેર લીધેલા હોય, તો ઓછી રકમનો સ્ટેમ્પ લગાવી શકાય છે. ત્યારબાદ છે સાક્ષીની સહી. ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સહી જરૂરી છે. એટલે કે જે વેચનાર છે અને જે ખરીદનાર છે, તો એ બંને શેર ફેરબદલીનું કાર્ય કરે છે તેની ખાતરી આપતા એક વ્યક્તિની નિમણૂક થાય છે. એટલે કે તેની સહી લેવામાં આવે છે, જેને સાક્ષી કહેવામાં આવે છે, કે જે એકમાત્ર પુરાવો છે કે શેર વેચનારે વેચણી કરેલ છે અને શેર ખરીદનારે ખરીદી કરેલી છે. શેર ફેરબદલીની પહોંચ. જણાવેલ વિગતો સંતોષકારક હોય તો સેક્રેટરી પહોંચ આપશે. એટલે કે જ્યારે શેર ફેરબદલી ફોર્મની ચકાસણી થશે, ત્યારબાદ સ્ટેમ્પ ફીની ચકાસણી થશે, ત્યારબાદ સાક્ષીની હાજરી છે કે નહીં તેની પણ ચકાસણી થશે. જો સેક્રેટરીને બધું યોગ્ય લાગશે તો ફોર્મના બદલામાં તે લોકો વેચાણ અને વેચનાર અને ખરીદનાર લોકોને એક પહોંચ આપશે, જેને કહેવાય છે સ્લિપ કહેવાય છે. તો એ પહોંચ શું છે મિત્રો? કે શેર ફેરબદલી સ્વીકાર્યાની પહોંચ છે. એટલે કે તેનું ફોર્મ જે છે એ વ્યવસ્થિત છે અને ફોર્મ સ્વીકારાઈ ગયું છે. સંચાલક મંડળનો ઠરાવ. પહોંચ આપ્યા બાદ આ જે ફોર્મ છે અને જે શેર પ્રમાણપત્ર જે કંપનીને મોકલાવેલું છે તે સેક્રેટરી લઈને કોની પાસે જશે મિત્રો? સંચાલક મંડળ પાસે. અને તેમને સંચાલક મંડળ દ્વારા જે ફેરબદલીનો ઠરાવ કરવામાં આવતો હોય છે તેના માટે વિનંતી કરશે કે સંચાલક મંડળ દ્વારા જે ફેરબદલીનો ઠરાવ પસાર કરવામાં આવે. ત્યારબાદ છે ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ. એટલે કે જ્યારે સંચાલક મંડળની સભા ભરાય છે અને બંને પક્ષકારોને એટલે કે વેચનાર અને ખરીદનારને મંજૂરી આપવામાં આવે છે, શેર ફેરબદલી અંગે મંજૂરી આપવામાં આવે છે, તો ત્યારબાદ સેક્રેટરી શું કરશે કે મંજૂરી આપ્યા બાદ કંપનીની અંદર ફેરબદલી પત્રક હશે, તો એ ફેરબદલી પત્રકની અંદર નવા ખરીદનાર શેરધારકનું નામ જે છે એ લખવામાં આવશે, એડ કરવામાં આવશે. સભ્યપત્રકમાં નોંધ કરવી. પત્રકમાં નોંધ કર્યા બાદ સભ્યપત્રકમાં નોંધ કરાવવામાં આવે છે. એટલે કે જ્યારે મંજૂરી મળી જાય છે, ઠરાવ પસાર થઈ જાય છે, ત્યારે સૌપ્રથમ કાર્ય શું છે? તો કે ફેરબદલી પત્રકમાં નોંધ કરે છે, ખરીદનારનું નામ ઉમેરે છે. ત્યારબાદ જ્યારે મંજૂરીનું કાર્ય પૂરું થાય છે ત્યારે કંપનીના સભ્યપત્રકની અંદર કે જેની અંદર કંપનીના બધા શેર હોલ્ડરોના નામ દર્શાવેલા છે તો તે કંપનીના સભ્ય પણ કહેવાય છે.
તો સભ્યપત્રકની અંદરથી વેચનારનું નામ છે એ રદ કરવામાં આવશે અને ખરીદનારનું નામ છે જે ઉમેરવામાં આવશે. ફેરબદલી મંજૂરીની નોટિસ આપવી એટલે કે જ્યારે સભ્યપત્રકમાં નોંધ થઈ જાય છે ત્યારે કંપની સેક્રેટરી એક નોટિસ તૈયાર કરે છે ખરીદનાર અને વેચનાર માલ લોકો માટે. ત્યારબાદ ખરીદનારને શું મોકલે છે? તો કે મંજૂરીની નોટિસ મોકલે છે કે તમારા જે શેર છે એ મંજૂર કરવામાં આવેલા છે અને ફેરબદલી પત્રકમાં તમારું નામ ઉમેરાઈ ગયેલું છે અને સભ્યપત્રકમાં પણ તમારું નામ ઉમેરાઈ ગયેલું છે, જેથી હવે તમે કંપનીના નવા સભ્યો છો. અને ત્યારે જ શું કહેવામાં આવે છે કે જે જૂના જે વેચનાર શેર હોલ્ડર હતા તેનું નામ રદ કરવામાં આવે છે. નવું શેર પ્રમાણપત્ર. ફેરબદલી મંજૂરી બાદ નવું પ્રમાણપત્ર સેક્રેટરીએ તૈયાર કરવાનું હોય છે. એટલે કે સેક્રેટરી શું કરશે? મંજૂરીની નોટિસ મોકલે છે ત્યારબાદ થોડા સમયની અંદર એટલે કે લગભગ 30 દિવસની અંદર સેક્રેટરી છે એ નવું પ્રમાણપત્ર તૈયાર કરશે અથવા તો જૂના પ્રમાણપત્રની અંદર વેચનારનું નામ કાઢી નવા ખરીદનારનું નામ ઉમેરશે અને એ પ્રમાણપત્ર નવા ખરીદનાર શેરધારકના સરનામે મોકલી આપશે. ત્યારબાદ છે પ્રમાણપત્ર મોકલવું. પહોંચના આધારે નવા શેરધારકને તેના સરનામે પ્રમાણપત્ર મોકલવામાં આવે છે, એટલે કે સેક્રેટરી બનાવી અને 30 દિવસની અંદર તે નવું પ્રમાણપત્ર મોકલી દે છે. ત્યારબાદ છે નિયમનપત્રની જોગવાઈ, એનું પાલન કરવાનું છે. નિયમનપત્રની જોગવાઈનું ઉલ્લંઘન ન થાય તેની ખાતરી સેક્રેટરીએ રાખવાની હોય છે. એટલે કે આ આખી પ્રોસેસ દરમિયાન, આખી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વસ્તુનું ઉલ્લંઘન ન થાય, કોઈ પણ વસ્તુ બેવડાઈ ન જાય અથવા તો કોઈ પણ વસ્તુ છે એ બાકી ન રહી જાય, તેના માટે નિયમનપત્રની જોગવાઈઓ છે એના પ્રમાણે અનુસરવું પડે છે, તે પ્રમાણે પાલન કરવું પડે છે. ત્યારબાદ શેરનું કાયદાકીય અથવા તો ફરજિયાત હસ્તાંતરણ. એટલે કે કાયદાકીય અને ફરજિયાત હસ્તાંતરણ એટલે કે લેવેચની વાત નથી કરેલી પરંતુ હસ્તાંતરણની વાત કરેલી છે. અંદર વાંચીએ, કાયદા દ્વારા શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહે છે. એટલે કે શેરનો જે માલિકી હક છે એ આપોઆપ બદલાઈ જાય, સરકાર દ્વારા બદલાઈ જાય, અદાલત દ્વારા અથવા તો હુકમ દ્વારા બદલાઈ જતો હોય છે. ઘણીવાર એવું થતું હોય છે મિત્રો કે અમુક સંજોગોમાં આપણી જે શેરના જે માલિકી છે એ જતી રહે છે, ઓટોમેટિક જતી રહે છે, તેને કહેવાય છે કાયદાકીય હસ્તાંતરણ. એટલે કે અદાલતના હસ્તક્ષેપ દ્વારા હસ્તાંતરણ કરવું અથવા તો શેરની માલિકી હક બદલાઈ જવી, તેનો અર્થ આપેલો છે કે જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવાય છે. એટલે કે જ્યારે આપણી માલિકી છે એ આપોઆપ બદલાઈ જાય છે, જ્યારે આપણી પાસે કોઈ શેર છે તો એ આપોઆપ બીજા વ્યક્તિને થઈ જાય તો તેને કહેવાય છે કાયદાકીય હસ્તાંતરણ. શેરધારકનું અવસાન, નાદાર જાહેર થાય અથવા અદાલત અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે કાયદાકીય હસ્તાંતરણ થાય છે. એટલે કે જે શેરધારક છે કે જે શેરનો માલિક છે, તો ત્યારે જો શેરધારકનું અવસાન થાય અથવા તો તે નાદાર જાહેર થાય અથવા તો તે અદાલત દ્વારા એવું જાહેર કરવામાં આવે કે આ વ્યક્તિ અસ્થિર મગજનો છે એટલે કે ગાંડો છે, તો ત્યારે આવા સંજોગોમાં એ વ્યક્તિ છે એ શેરધારક બનવાને લાયક નહેરતો નથી, ત્યારે તેના વારસદારને અથવા તો તેના જે કાયદેસરના પ્રતિનિધિ હોય છે તેના નામે આ શેર હસ્તાંતરણ કરવામાં આવે છે. એટલે કે આ શેરની માલિકી છે તેના વારસદાર અથવા તો તેના કાયદેસરના પ્રતિનિધિને સોંપી દેવામાં આવે છે. ત્યારબાદ શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો છે. એટલે કે ક્યાં ક્યાં સંજોગોમાં ક્યારે ક્યારે આપણા જે શેર છે એ આપોઆપ અન્ય વ્યક્તિને મળી જાય છે અથવા તો વારસદાર કાં તો કાયદેસરના પ્રતિનિધિને મળી જાય છે. પહેલું છે, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય. એટલે કે શેરધારકનું અવસાન થતાં તેના કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતરણ થાય છે. એટલે કે જો શેરધારકે કોઈ જાતનું વસિયતનામું તૈયાર ન કરેલું હોય કે મારા અવસાન બાદ, મારા મૃત્યુ બાદ મારા જે શેર છે એ કોને આપવા, તો તેના જે સગા સંબંધીઓ છે અથવા તો તે દીકરા દીકરીઓ છે અથવા તો કોઈ પણ એવો વ્યક્તિ કે જે વારસદાર બનવાને લાયક છે, તો તેના માલિકી હક જે છે એ તેના વારસદારને મળી જાય છે. આને કહેવાય છે ઓટોમેટિકલી તેના કાયદેસરના વારસદારને તેની માલિકી હક મળે છે, ત્યારે ઓટોમેટિક આપોઆપ કાયદાકીય હસ્તાંતરણ થાય છે.
બીજું છે શેરને શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર પણ ન હોય. એટલે કે જો શેર હોલ્ડરે કંઈ નક્કી જ ન કરેલું હોય, લેખિત સંમતિ ન આપેલી હોય કે મારા અવસાન બાદ જે વારસદાર છે મારો કોઈ પણ વારસદાર નથી, તો મારા શેર એનું કોઈ વસિયતનામું તૈયાર કરેલું ન હોય, તો અદાલત શું કરશે કે અદાલત છે એક વહીવટદારની નિમણૂક કરશે, એટલે કે રિસીવરની નિમણૂક કરશે, કે જેના આ જે શેર છે તો તેની માલિકી છે એ હવે આ વહીવટદારની થઈ જશે અને આ શેરનો વહીવટ છે ને આ વહીવટદાર કરશે. એટલે કે એક પ્રતિનિધિ છે કે જે શેરનો વહીવટ કરવા માટે નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ શેરધારક નાદાર જાહેર થાય ત્યારે શેરધારકે અદાલત દ્વારા નાદાર જાહેર થતાં તેના રિસીવરની નિમણૂક થાય છે. રિસીવરના નામે શેર ફેરબદલી થાય છે. અદાલતનો નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે છે. એટલે કે જ્યારે અદાલતની અંદર કોઈ એક શેરધારક છે અને નાદાર જાહેર કરવામાં આવે, તો ત્યારે ઓટોમેટિક તેના જે શેર છે તેની જે માલિકી છે એ હવે અદાલતની થઈ જાય છે અને અદાલત તેનો વહીવટ કરે છે. તો ત્યારે આપોઆપ આપણા જે શેર છે એ અન્ય વ્યક્તિની માલિકી થઈ જાય છે. શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે, એટલે કે શેરધારક અસ્થિર મગજનો એટલે કે ગાંડો થાય, કે એનું મગજ છે એ કામ ન કરતું હોય અથવા તો નોર્મલ ન રહ્યું, તેને કહેવાય છે. અદાલત દ્વારા અસ્થિર મગજનો જાહેર થતાં તેના વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. તેમના નામે શેરની ફેરબદલી થાય છે. એટલે કે અદાલત ત્યારે શું કરશે, તો એક વાલી કે ટ્રસ્ટી અથવા તો એમ કહી શકાય કે કાયદેસરના પ્રતિનિધિ કે જેના નામે આ શેરની ફેરબદલી થાય છે, હવે તે શેરની માલિકી કોની રહેશે, તેના વાલી કે ટ્રસ્ટીની રહેશે. તો આવા સંજોગોમાં છે એ વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. એકલ વ્યક્તિ કંપનીમાં મૃત્યુ, એટલે કે કોઈ એક જ વ્યક્તિ છે કે જે કંપનીનો માલિક છે, તો હવે એનું મૃત્યુ થાય છે તો તેના વારસદારને કંપની ઓળખે છે અને ત્યારબાદ તેની જેટલી પણ માલિકી છે તેના વારસદારને હસ્તાંતરણ કરવામાં આવે છે. ત્યારબાદ શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ, એટલે કે જ્યારે ફરજિયાત રીતે ફેરબદલી કરવાની થાય તો ત્યારે કઈ કઈ વિધિઓને અપનાવવી પડે છે, કઈ કઈ પ્રક્રિયાઓ કરવી પડે છે. નાનું એવું છે મિત્રો, સમજી લઈએ. અવસાન અંગે જાણ, એટલે કે જ્યારે શેરધારક છે એ અવસાન પામે છે, બરાબર છે, તેનું અવસાન થાય છે ત્યારે શું કરે, તો કે શેરધારકનું અવસાન થતાં તેના વારસદાર હોય તો તેની જાણ કંપનીને કરવી પડે છે. એટલે કે અદાલત દ્વારા તેના જે શેર છે તો તેના વારસદારને જો હવે સોંપવાના થાય છે, તો ત્યારે જે કંપનીમાં એ શેરધારક છે તો તે કંપનીને એને જણાવવું પડે કે આ વ્યક્તિ છે કે જે શેરધારક તમારી કંપનીમાં છે, હવે તેનું અવસાન થઈ ગયું છે, તો તેના વારસદારને શોધી અને આ શેરની માલિકી તેના વારસદારને આપી દેવા વિનંતી. સંયુક્ત શેરધારકો હોય તો પ્રથમ શેરધારક બાદ બીજા શેરધારકના નામે ફેરબદલી કરવાની રહે છે. જો એક કરતાં વધારે શેરધારકોએ એક સાથે એક જ પ્રમાણપત્રની અંદર શેર લીધેલા હોય, તો જે સૌ પ્રથમ શેરધારક છે જો તેનું અવસાન થાય તો ત્યાર પછીનો જે બીજો શેરધારક છે તો તેના નામે આ સંપૂર્ણ શેરની ફેરબદલી કરવાની રહે છે. ત્યારબાદ છે નાદારી અંગે જાણ. જ્યારે શેરધારક નાદાર જાહેર થાય ત્યારે તેના રિસીવરે તેની જાણ કંપનીને કરવાની રહે છે. એટલે કે શેરધારક જ્યારે અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે, બરાબર, તો તેના રિસીવરે શું કરવું પડે છે, તો કે તેની કંપનીને જાણ કરવી પડે છે કે આ તમારી કંપનીના એક શેર હોલ્ડર છે કે જેને નાદાર જાહેર કરવામાં આવેલા છે અને તેમની પાસે આટલા શેર છે, તો એ શેર છે એ રિસીવર દ્વારા જપ્ત કરવામાં આવે છે અને તેનો વહીવટ છે એ હવે રિસીવર કરશે, કંપનીને કોઈ જાતનો વહીવટ કરવાનો રહેતો નથી. ત્યારબાદ અસ્થિર મગજ અંગે જાણ. જ્યારે શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે તેના વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ કંપનીને કરવાની રહે છે. એટલે કે જ્યારે અદાલતની અંદર શેરધારકને ગાંડો એટલે કે અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે છે, તો ત્યારે અદાલત છે એ ત્યારે ને ત્યારે તેના વાલી કે ટ્રસ્ટી એટલે કે કાયદેસરના પ્રતિનિધિની નિમણૂક કરે છે અને કાયદેસરના પ્રતિનિધિએ કંપનીને જણાવવું પડે છે કે તમારા એક શેરધારક છે કે જે અસ્થિર મગજના થયેલા છે અને તેમને અસ્થિર મગજના જાહેર કરાયેલા છે, તો તેમની પાસે જેટલા પણ શેર છે તેના વાલી કે ટ્રસ્ટીને હસ્તાંતરણ કરવા માટે કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો નંબર છે માલિકી હકની ખરાઈ કરવી. અવસાન, નાદારી કે અસ્થિર મગજના થયા પછી તેની માલિકી અદાલતે જે હુકમનામું બહાર પાડેલ હોય તેની ચકાસણી કંપનીએ કરવાની રહે છે. એટલે કે જ્યારે કોઈ પણ કાયદેસરનો પ્રતિનિધિ કે વારસદાર કંપનીને જાણ કરે છે કે
જે શેરધારકનું અવસાન થયેલું છે તો હું તેમનો વારસદાર છું, તો જેટલા પણ શેર છે, જેટલી પણ મિલકતો છે, તો એ મારા નામે કરવા વિનંતી, એટલે કે તેનો માલિકી હક હવે મને આપી દેવા વિનંતી. તો ત્યારે કંપની છે એ એમને માલિકી હક નથી આપી શકતી. તેમણે સૌપ્રથમ માલિકી હકની ખરાઈ કરવી પડે છે કે ખરેખર તે વ્યક્તિ મૃત્યુ પામેલો છે અને તેના જે વારસદાર છે એ ખરેખર છે કે નહીં. કંપની દ્વારા નોટિસ. ચકાસણી કર્યા બાદ, એટલે કે માલિકી હકની ખરાઈ કર્યા બાદ કંપનીને યોગ્ય લાગે છે તો, જો તે દસ્તાવેજો યોગ્ય લાગે તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે. એટલે કે જે વારસદાર અથવા તો જે કાયદેસરના પ્રતિનિધિ છે તો એમને સૂચના ક્યારે મોકલવામાં આવે? માલિકી હકની ખરાઈ કર્યા બાદ જો કંપનીને યોગ્ય લાગશે તો સૂચના મોકલશે, તેના માટે નોટિસ મોકલવામાં આવે છે. સંચાલક મંડળનો ઠરાવ. નોટિસના જવાબ મળ્યા બાદ કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ કરે છે. ત્યારબાદ શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવામાં આવે છે. એટલે કે માલિકી હકની ખરાઈ થઈ ગઈ છે, નોટિસ મોકલી દેવામાં આવી છે, તો હવે જેટલો પણ માલિકી હક છે એના માટે સંચાલક મંડળ છે એ અંતિમ નિર્ણય લેશે અને ઠરાવ પસાર કરશે. ઠરાવ પસાર થયા બાદ તેને મંજૂરી આપવામાં આવશે અને ફેરબદલી પત્રકની અંદર તેના વારસદાર અથવા તો કાયદેસરના પ્રતિનિધિ અથવા તો જે વાલી કે ટ્રસ્ટી છે એનું નામ લખવામાં આવશે. ત્યારબાદ પાંચ નંબર આવે છે, નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ કરવી. એટલે કે નવા સભ્યનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને નવું પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરતો પત્ર લખવામાં આવે છે. કંપની સેક્રેટરી છે એ કાં તો નવા શેરધારકના સરનામે નવું પ્રમાણપત્ર મોકલી આપશે અથવા તો તેમને પત્ર લઈ જવા માટે જાણ કરશે, તેના માટે પત્ર લખવામાં આવે છે. એટલે કે નવું પ્રમાણપત્ર છે એના લીધે એ સાબિત થાય છે કે હવે માલિકી જે છે એ નવા શેરધારકની છે અને જૂના શેરધારક એટલે કે જે વેચનાર શેર હોલ્ડર છે એનો હવે માલિકી હક ગુમાવી જાય છે. ત્યારબાદ છે શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ વચ્ચેનો તફાવત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, સમજી લઈએ. શેર ફેરબદલી એટલે કે સ્વૈચ્છિક શેર ફેરબદલી એટલે શું અને ફરજિયાત અથવા તો કાયદાકીય શેર ફેરબદલી એટલે શું, સમજી લઈએ મિત્રો. સૌપ્રથમ અર્થની વાત કરીએ. કંપની ધારા અને નિયમનપત્રની જોગવાઈ અનુસાર શેરધારક પોતાના શેર સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં જતા કરે તેને શેર ફેરબદલી કહે છે. એટલે કે વેચનાર શેર હોલ્ડર જો પોતાની રીતે પોતાની મરજીથી જો કોઈ વ્યક્તિને શેર વેચવા માગતો હોય અથવા તો બક્ષિસ આપવા માગતો હોય તો તેને કહેવાય છે સ્વૈચ્છિક શેર ફેરબદલી. ફરજિયાતની વાત કરીએ તો શેરધારકના અવસાનથી, નાદાર જાહેર થવાથી, અસ્થિર મગજનો થવાથી કાયદા દ્વારા આપોઆપ થતી ફેરબદલીની પ્રક્રિયાને કાયદાકીય હસ્તાંતરણ કહે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધ અથવા તો અદાલત દ્વારા, ટ્રિબ્યુનલ દ્વારા અથવા તો કોઈ પણ રીતે લીગલી જ્યારે કોઈ શેરનો જે માલિકી હક છે એ અન્ય વ્યક્તિની તરફેણમાં આપોઆપ જતો થાય અને આવા સંજોગો અનુસાર જતો થાય તો તેને કહેવાય છે ફરજિયાત અથવા તો કાયદાકીય શેર ફેરબદલી. સંજોગો. શેરધારક ઈચ્છે ત્યારે શેર ફેરબદલી કરી શકે છે. એટલે કે સ્વૈચ્છિક શેર ફેરબદલી છે મિત્રો, અરજદાર ઈચ્છે એટલે કે શેરધારક ઈચ્છે તો તે ખરીદી પણ શકે છે, શેરધારક ઈચ્છે ત્યારે તે વહેંચી પણ શકે છે. અવસાન, નાદારી કે અસ્થિર મગજના જાહેર કરવામાં આવે ત્યારે આવી ફેરબદલી થાય છે. એટલે કે કોઈ શેરધારકનું અવસાન થાય, કોઈ શેરધારક નાદાર જાહેર થાય કે કોઈ શેરધારક છે એ અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે અદાલત દ્વારા તો ત્યારે અદાલત છે એ આપોઆપ આ પ્રકારની શેર ફેરબદલી કરે છે. તેમાં કોઈ જાતની નિયમ કે કોઈ જાતની પરમિશન કે કોઈ પરવાનગીની જરૂર પડતી નથી. સંમતિ. બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે. એટલે કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે પોતાના શેર વહેંચવા હોય છે તો એ પોતાની મરજીથી વહેંચી શકતો હોવો જોઈએ અને સામેવાળો જે ખરીદનાર વ્યક્તિ છે તો એ પોતાની મરજીથી સ્વૈચ્છિક રીતે ખરીદતો હોવો જોઈએ. એટલે કે બંને પક્ષકારો તરફથી સંમતિ હોવી જરૂરી છે, ત્યારે જ સ્વૈચ્છિક શેર ફેરબદલી થાય છે. ફરજિયાત શેરબદલીની વાત કરીએ તો સંમતિની જરૂર નથી. એટલે કે કાયદા દ્વારા હસ્તાંતરણ થાય છે, અદાલત દ્વારા ફરજિયાત અથવા તો કાયદાકીય શેર ફેરબદલી કરવામાં આવે છે તો એમાં કોઈ પણ પક્ષકારની કે કોઈ કંપનીની સંમતિની જરૂરિયાત નથી. હવે જ છે
બે વ્યક્તિઓ વચ્ચેના કરારને કારણે ઉદ્ભવે છે. એટલે કે જે વ્યક્તિ વેચે છે અને જે વ્યક્તિ ખરીદે છે તો એ બંને વચ્ચે કરાર કરવામાં આવે છે કે પોતાની રીતે અને પોતાની મરજીથી શેરની લેવેચ કરે છે, તો તેના કારણે કરાર ઉદ્ભવે છે. પણ ફરજિયાત કે કાયદાકીય શેર ફેરબદલીમાં જે શેરધારક માલિકી હક ગુમાવે છે તેના કાયદેસરના પ્રતિનિધિને મળે છે તો તે વેચાણ ન કહી શકાય મિત્રો, પણ આપોઆપ હસ્તાંતરણ થયું કહી શકાય છે. નિશ્ચિત રકમના સ્ટેમ્પ ફેરબદલી ફોર્મમાં લગાવવામાં આવે છે, તેના વગર ફોર્મ સ્વીકારાય નહીં. એટલે કે જ્યારે સ્વૈચ્છિક શેર ફેરબદલી કરવામાં આવે છે તો તેના ઉપર યોગ્ય કિંમતનો એટલે કે શેરની જે કિંમત છે તે પ્રમાણે એમાં સ્ટેમ્પ લગાડવામાં આવે છે. ફરજિયાત એટલે કે કાયદાકીય શેર ફેરબદલીમાં આપોઆપ શેરનો માલિકી હક બદલાઈ જતો હોવાથી કોઈ પણ પ્રકારના ફોર્મની જરૂર નથી અને કોઈ પણ પ્રકારના સ્ટેમ્પ ડ્યુટીની જરૂર પડતી નથી. ત્યારબાદ છે સભ્યપદ. શેર ફેરબદલીની મંજૂરી સંચાલકો આપે ત્યારબાદ સભ્યપત્રકમાં નોંધ થાય છે અને સભ્યપદ મળે છે. એટલે કે જ્યારે સંચાલક મંડળની સભા બોલાવી અને શેર ફેરબદલીનો ઠરાવ પસાર કરવામાં આવે છે અને ઠરાવ માટે મંજૂરી આપવામાં આવે છે, ત્યારબાદ કંપનીના જે સેક્રેટરી છે એ સભ્યપત્રકની અંદર નવા સભ્યનું નામ ઉમેરશે અને જૂના સભ્યનું નામ રદ કરશે. ફરજિયાત શેર ફેરબદલીની વાત કરીએ તો કાયદેસરનો પ્રતિનિધિ હોય તો તેના સભ્યપદ અંગે નિર્ણય પછી ડિવિડન્ડ મેળવી શકે છે. એટલે કે જ્યાં સુધી તેને માલિકી હક નથી મળતો ત્યાં સુધી તે શેર કે તે મિલકતોની માલિકી જે છે એ અવસાન કે નાદાર થયેલા અથવા તો તે અસ્થિર મગજના જાહેર થયેલા તેના પ્રતિનિધિ નીવડશે એટલે કે શેર હોલ્ડર નીવડશે. મિલકતના કે અથવા તો શેરના હક મળ્યા બાદ, તેની માલિકી મળ્યા બાદ જ જે ડિવિડન્ડ આવશે તેનો માલિક તે પોતે રહેશે. ત્યારબાદ 7 નંબર છે વિધિ. ફેરબદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. એટલે કે જ્યારે ફેરબદલી પૂરી થાય છે, જ્યારે સંચાલક મંડળની અંદર ઠરાવ પસાર થાય છે તો ત્યારે સંચાલક મંડળ છે એ મંજૂરી આપે છે કે બંને વ્યક્તિ એટલે કે શેર ખરીદનાર અને શેર વેચનાર હવે શેર ફેરબદલીની પ્રક્રિયા આગળ વધારી શકે છે. હકના પુરાવા અદાલત દ્વારા મેળવીને કંપનીને મોકલે છે ત્યારે વિધિ થાય છે. એટલે કે અદાલત છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિને નાદાર જાહેર કરે છે તો નાદાર જાહેર કર્યા બાદ તેના પુરાવા એકઠા કરવામાં આવે છે અને તે પુરાવા જે છે એ કંપનીને મોકલવામાં આવે છે, ત્યારે આ વિધિ પૂર્ણ થાય છે અને કંપની આ પ્રકારની પ્રક્રિયાની અંદર કોઈ હસ્તક્ષેપ કરી શકતી નથી. ઇનકાર. કંપનીના હિતમાં જરૂર જણાય તો સંચાલક મંડળ ઇનકાર કરી શકે છે. એટલે કે કોઈ શેર ફેરબદલી કરવાની હોય છે કે જેમાં વેચનાર કે ખરીદનાર છે એના પ્રત્યે સંચાલકોને યોગ્ય નિર્ણય લેવો ન લાગે તો આવી શેર ફેરબદલી છે એ અટકાવી શકે છે. સંચાલકો કાયદાકીય હસ્તાંતરણનો ઇનકાર કરી શકે નહીં. એટલે કે અદાલત દ્વારા જ્યારે કાયદાકીય હસ્તાંતરણ થઈ રહ્યું હોય તો ત્યારે કંપની તેનો ઇનકાર કરી શકે નહીં. જવાબદારી. ફેરબદલી પૂર્ણ થયા બાદ જૂના શેરધારકની જવાબદારી રહેતી નથી. એટલે કે જે વ્યક્તિ શેર વેચે છે તો હવે તે વેચનારની માલિકી નથી રહેતી, પરંતુ હવે જે વ્યક્તિ ખરીદે છે તેની માલિકી રહે છે, તો તેનું નામ એટલે કે નવા શેરધારકનું નામ સભ્યપત્રકની અંદર લખવામાં આવે છે. કાયદેસરના પ્રતિનિધિને મળેલી મિલકતની જવાબદારી સ્વીકારવી પડે. એટલે કે જે વ્યક્તિ અવસાન પામેલા અથવા તો નાદાર જાહેર થયેલા અથવા તો અસ્થિર મગજના જાહેર થયેલા વ્યક્તિના વારસદાર છે અથવા તો તેના કાયદેસરના પ્રતિનિધિ છે, તો તેની જેટલી પણ મિલકત છે તો હવે તેના કાયદેસરના પ્રતિનિધિને મળશે. બરાબર. તો તેને એ જવાબદારી સ્વીકારવી પડશે. જો કંપનીને યોગ્ય કારણ વગર ફેરબદલીનો ઇનકાર કરે તો શેરધારકને ટ્રિબ્યુનલમાં જવાનો હક છે. એટલે કે ટ્રિબ્યુનલમાં જવાના હક માટે એટલા માટે કીધેલું છે કે જો કંપની યોગ્ય કારણ વગર શેર વેચનાર અને શેર ખરીદનારની જે શેર ફેરબદલી છે એ મંજૂર ન કરે એટલે કે ઇનકાર કરે તો શેરધારક છે ટ્રિબ્યુનલમાં જઈ અને ફરિયાદ કરવાનો હક ધરાવે છે. પરંતુ કાયદાકીય હસ્તાંતરણની પ્રક્રિયાની અંદર કંપની આવી ફેરબદલીનો ઇનકાર કરી શકે નહીં, કારણ કે તે અદાલત દ્વારા થયેલો છે, કાયદા દ્વારા થયેલો છે. તો આ પ્રકારની ફેરબદલીમાં કંપની છે એ કોઈ પણ હસ્તક્ષેપ કરી શકશે નહીં. તો મિત્રો
મિત્રો, આ હતું આપણું ધોરણ 12ની અંદર SPCCના વિભાગ 2ની અંદર જે બીજા નંબરનું જે શેરની ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ એ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.